દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. રોબર્ટ વાડ્રા ઈડી સમક્ષ હાજર થયા છે. દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. રોબર્ટ વાડ્રા ઈડી સમક્ષ પહોંચી ગયા છે. મની લોન્ડરિંગ મામલે ઈડી રોબર્ટ વાડ્રા સાથે પૂછપરછ કરશે. જણાવી દઈએ, ગઈકાલે 6 કલાક સુધી ઈડીએ રોબર્ટ વાડ્રા સાથે પૂછપરછ કરી હતી. વિદેશમાં સંપત્તિ ખરીદવા મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. રોબર્ટ વાડ્રા પ્રિયંકા ગાંધીના પતિ છે, ત્યારે ઈડી આજે પણ તેમની પૂછપરછ ચાલુ રાખશે. રોબર્ટ વાડ્રા ઈડી સમક્ષ હાજર થયાના સમાચાર મળી રહ્યા છે. આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ગયા છે. કામેશ, જણાવશો, ગઈકાલે 6 કલાક સુધી પૂછપરછ ચાલુ હતી, ત્યારે હવે ફરીથી રોબર્ટ વાડ્રા ઈડી સમક્ષ હાજર થયા છે, ત્યારે શું વિગતો મળી રહી છે? ચોક્કસ દીપા, હું આપને જણાવી દઉં કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ જે રોબર્ટ વાડ્રા છે, આજે ફરીથી પ્રવર્તન નિર્દેશાલય ઈડીની જે ઓફિસ છે ત્યાં આગળ સવારે 10:30 કલાકની આસપાસ પહોંચી ગયા છે. મની લોન્ડરિંગ કેસમાં ગઈકાલે તેમને સતત 6 કલાક સુધી તેમની પૂછપરછ કરાઈ હતી, જેમાં અનેક સવાલો તેમને પૂછાયા હતા. અંદાજિત 46 જેટલા સવાલો તેમને પૂછવામાં આવ્યા હતા, જોકે તેમના ઉપર લગાવેલા તમામ આરોપોને રોબર્ટ વાડ્રાએ નકાર્યા હતા. ઉપરાંત આપને જણાવી દઉં કે 6 કલાક પૂછપરછ બાદ પણ કોઈ સચોટ નિકાલ ન આવતા આજે ફરીથી તેમને ઈડીની ઓફિસે અત્યારે હાજર કરાયા છે, જેમાં સતત તેમની પૂછપરછ કરવામાં આવશે. આપને જણાવી દઉં દીપા કે અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર રોબર્ટ વાડ્રાએ સંજય ભંડારીના સંબંધી સુમિત ચડ્ડાને ઈમેલ કર્યા હતા અને ઈમેલમાં જે પણ પ્રોપર્ટીને લઈ એ નિર્દેશ કરાયો હતો. તો આ મામલે જ્યારે ગઈકાલે રોબર્ટ વાડ્રાને જે પૂછપરછ કરવામાં આવી તેના આરોપને તેમણે નકાર્યા છે, તો આજે એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ઈડી એ જે રોબર્ટ વાડ્રાએ જે ઈમેલ કરેલા છે તેને ટ્રેકિંગ કરીને તેની કોપી પણ વાડ્રાને બતાવશે અને આ અંગે પણ ખુલાસો પૂછશે. દીપા, આભાર કામેશ વિગતો આપવા માટે.